જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષધામમાં મિયાવાકી જંગલનું આયોજન કરવામાં આવ્યું. જેની વાત કરવામાં આવે તો જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષધામમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ જાપાન ટેકનોલોજીથી વાવેતર કરીને મિયામાકી જંગલ ઊભું કરાયું છે. નમસ્તે, આ છે અમારે જસદણ તાલુકાનું પ્રથમ મિયાવાકી જંગલ અને આ જંગલ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ ટ્રસ્ટ, અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ અને આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરેલું છે. હવે આની પ્રેરણા અમને બોટાદ, જે ગ્રીન બોટાદ મિશન છે, ત્યાં એક મિયાવાકી જંગલ તૈયાર થયું છે, એના આધારે અમને આની પ્રેરણા મળી અને એક નવો વિચાર, નાવીન્યપૂર્ણ વિચાર ત્રણેય ગ્રુપે નક્કી કર્યું કે આપણે પણ આવું એક જંગલ જસદણની અંદર તૈયાર કરીએ. તો એના માટેની જગ્યા મોક્ષધામ જસદણની અંદર અમને મળી. એની અંદર લગભગ 300 ચોરસ ફૂટની જગ્યામાં અમે 333+ વૃક્ષો, જે વિવિધ પ્રકારના વૃક્ષો છે, એનું આજે વૃક્ષારોપણ કરેલું છે અને એની શરૂઆત દીકરીઓના હસ્તે જ કરી છે. દીકરીઓના હસ્તે એની શરૂઆત કરી અને આ મિશનને અમે પાર પાડ્યું છે, જેમાં તમામ વૃક્ષોને લોકો ઉપયોગી નિવેડે છે, જેમાં પૂરતું પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને પક્ષીને ચાણ મળે છે તેવા આઈસાઈથી આ મિયામાકી જંગલ બનાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં 333 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણનું 31 ફૂટમાં વાવેતર થયું છે અને દરેક વૃક્ષ 3 ફૂટ અંતરે વાવેતર કરવામાં આવ્યું છે અને આ મિયામાકી જંગલ બનાવીને જસદણ શહેર અને તાલુકામાં પ્રથમ છે. ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ, જસદણ. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે KTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.